संतान ने भूलशो नहीं, अगणित छे फर जो तमारी ते हवे सरशो नहीं। भविष्य ने उज्जवल बनावा खाली सांभळी ने मनोरंजन मानी ने आ वात ने हसी मजाक में काढवानी नथी। आ कोई मनोरंजन કવિ સંભળાવે છે છે આ 5S
પાંચ સકાર પાંચ સ તમને યાદ રાખવાના છે. એ 5S ની ફોર્મ્યુલા જે મા બાપે જીવનની અંદર અપનાવી એ ગેરંટી મારી અમે કહી શકે કે અમારા સંતાનો થકી અમને કોઈ પણ પ્રકારનો ભય નહીં. એ 5S એમાં સૌથી પહેલો છે સંયમ. શું છે? બોલતા આવજો સંયમ. બીજા નંબરમાં છે સંસ્કાર. ત્રીજા નંબરમાં સત્સંગ. ચોથા નંબરમાં શિક્ષણ. અને પાંચમા નંબરમાં સમય. આ પાંચ સ જેણે પોતાના સંતાનો માટે નક્કી કર્યા એ પ્રમાણે પોતાનું જીવન બનાવ્યું એ મા બાપ છે એનું ભવિષ્ય પ્રકાશમય બનાવી શકશે. એટલે ખાસ એ વિચાર કરો. હવે રો મટીરિયલ રેડી થઈ ગયું, ખબર પડી કે આના થકી બાળકનું ભણતર થાય. હવે તમે કોન્ટ્રાક્ટ આપશો કોઈ જેમ બિલ્ડિંગનો ચડતર કરવું હોય ત્યારે તમે કોઈ બી સારા કોન્ટ્રાક્ટરને બોલાવીને કોન્ટ્રાક્ટ આપી શકો. 1 કરોડ નું બજેટ પાસ કરીને સારામાં સારી તમે બિલ્ડિંગ ચણાવી શકો. પણ તમારા સંતાનનો ભણતર કરનારા દુનિયાની અંદર કોઈ બીજો કોન્ટ્રાક્ટર નથી. હરેક મા બાપે તમારે જાતે તમારા સંતાનનું ઘડતર કરવું પડશે. જે કોઈ મુંબઈમાં એવો સારો કોન્ટ્રાક્ટર કે તમારા બાળકોનું ઘડતર કરે તો બતાવજો. આ સંતોને આની પાસે રોજ હજારો મા બાપ આવે છે, સ્વામી અમારા છોરા બગડી ગયા હવે સુધારો. તો તમારા જેવા કોન્ટ્રાક્ટર પાસે મૂકી કે જાજો મુંબઈ કાંદીવલીમાં ફલાણા ભાઈ નામ ખામ સહિત કે આ ભાઈ તમારા બાળકનું ઘડતર કરી આપશે. છે કોઈ? કોઈ નથી. એટલા માટે કહેવાયું છે સંતાનના ઘડતરની પ્રથમ જવાબદારી એના પોતાના મા-બાપની છે. એટલે તમારા સંતાનનું ઘડતર તમારે પોતે જ કરવું પડશે. એક બાળક નાનું હતું, બહુ સારું, બહુ સંસ્કારી. કોઈકે એના દાદા દાદીને પૂછ્યું કે તમારો બાળક આટલું સંસ્કારી કઈ રીતે? તો દાદા ને દાદી વર્ષથી કહો કે સંસ્કારી જ હોય ને, કેનો પોતરો છે? અમે સંસ્કાર આપ્યા સંસ્કારી નો હોય કે અમારો પોતરો છે? એની સ્કૂલ વાળાને પૂછ્યો તો એણે કીધું કે હા અમારી સ્કૂલમાં ભણે એ તો સારો જ હોય ને, બહુ સારો છે. એના શિક્ષકને પૂછ્યું તો કે ભાયડો ભણાવે બાળક સારો ન હોય, બહુ સારો છે. એના ફ્રેન્ડ સર્કલને ખબર પડી, એણે કીધું કે અમારા ભેગે રમે અમારો સંત કરે સારો જ હોય ને. પણ ધીરે ધીરે કરતે બાળક મોટો થયો ને ભાઈ યુવાનીનો વાયરો વાયો બગડ્યો. અને પછી એના દાદાને સ્કૂલવાળાને શિક્ષકને ફ્રેન્ડને બધાને પૂછા કરી કે આ છોરો આવો કેમ? એના મા-બાપનો વાંક સંસ્કાર નાખ્યા હોય તો થાય નહીં. જેદી બાળક હારો હતો તેદી યશ લેવા માટે બધાય તૈયાર થઈ ગયા, પણ એ જ બાળક જ્યારે બગડ્યો ત્યારે વાંક કેનો આવ્યો? મા-બાપનો. ને એ વાંક મા-બાપે સ્વીકારવો જ પડે, કારણ કે એની ફરજમાં આવે. કદાચ સ્કૂલવાળા સંસ્કાર ન નાખે, એના ફ્રેન્ડ સર્કલવાળા સંસ્કાર ન નાખે, પણ મા-બાપે પોતાના સંતાનની અંદર અવશ્ય સંસ્કાર નાખવા પડશે, એનું ઘડતર કરવું પડશે. એટલા માટે તમારા સંતાનનું ઘડતર કરવાનો કોન્ટ્રાક્ટર દુનિયામાં કોઈ નથી, માત્ર ને માત્ર તમે જ છો કે જે તમે તમારા સંતાનનું ઘડતર કરી શકો. અમેરિકાની અંદર એક વખત ઘણા બધા મોટા મોટા ચિંતકો ભેળા થયા. ભેગા થઈને વિચાર કર્યો કે આજે દુનિયામાં આટલો બધો ક્રાઇમ રેટ વધી કેમ ગયો? આટલા બધા કુકર્મો થાય છે, માણસ બગડ્યો શા માટે? ત્યારે કોઈકે કીધું કે એ તો પોલીસ વાળાનો વાંક છે, એને કારણે. પોલીસના અધિકારીને બોલાવ્યા અને એના ઉપર આરોપ નાખ્યો કે આ પોલીસની બેદરકારીને કારણે આજે અમેરિકાની અંદર ક્રાઇમ રેટ વધી ગયો છે. ત્યારે પોલીસે કહ્યું કે અમે તો પકડી અને એને જેલમાં નાખી છીએ, પણ એને તો કોર્ટવાળા છે એ જ છોડી મૂકે છે, અમે શું કરીએ? કોર્ટવાળાને બોલાવીને એને કીધું તમે શું કરો છો? તો કે અમે કાંઈ નથી કરતા, અમારો વાંક નથી, આ સ્કૂલો વાળાનો વાંક છે. આ સ્કૂલો કોલેજો અને યુનિવર્સિટીઓ છે એ જ અત્યારના સમય
સમયની અંદર એજ્યુકેટેડ મંકી તૈયાર કરે છે, ભણેલા વાંદરાઓ ઈ બધા તૈયાર કરે છે, એટલા માટે ક્રાઇમ રેટ વધ્યો. સ્કૂલ વાળાને બોલાવ્યા કે ભાઈ તમે સ્કૂલની અંદર વાંદરાઓ તૈયાર કરો છો? તો કે ના, અમે સ્કૂલમાં નથી કરતા, એ તો હોમમેડ મંકી છે, ઘરેથી જ વાંદરા તૈયાર થઈને આવે છે. માબાપને બોલાવવામાં આવ્યા ને એને પૂછા કરી કે તમારા સંતાનો બગડ્યા, તમારો વાંક છે? માબાપે કીધું અમારો વાંક નથી, ટીવીનો વાંક છે. એનો વાંક છે ટીવીનો. જબ ઘર થી ટીવી બિગડે જાય તો માબાપ કહેતે હે કે બચ્ચે ને બિગાડી હે. જબ બચ્ચા બિગડે જાય તબ માબાપ કહેતે હે કે ટીવી ને બિગાડા. કેનો વાંક? કોઈ જવાબદારી લેવા માટે તૈયાર થતા નથી. એટલે તમારા સંતાન સારા હોય તો તમે જવાબદાર છો, અને તમારા સંતાન ખરાબ હોય તો પણ તમે જ જવાબદાર છો. તમારા સંતાનના ઘડતરની પહેલા પહેલી જવાબદારી તમારી છે, એ બીજા કોઈ ઉપર તમે છોડી શકવાના નથી. તમને ભગવાન તરફથી આજ્ઞા મળેલી છે, તમને તમારા સંતાનોનું ઘડતર કરવાનું છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય, તમે જ્યારે લગ્ન મંડપની અંદર ફેરા ફરતા હતા એ વખતે જગત સૃષ્ટા બ્રહ્માજી પણ તમારા લગ્નની અંદર આવ્યા હતા. તમે જ્યારે લગ્ન કર્યા ત્યારે બ્રહ્માજીએ તમને આદેશ કરેલો છે. શું આદેશ કર્યો છે એ કવિ હવે કહે છે. અરે ઘણા મા બાપ એવું વિચારતા હોય કે બાળકનો જન્મ થઈ જાય પછી
આપણે એને સારા સંસ્કાર આપશું, એને સદગુણ શીખવશું, પણ એ મા બાપ ની બહુ મોટી ભૂલ છે. કારણ કે ગર્ભની અંદર જ માનસિક રીતે અને શારીરિક રીતે એ બાળકનો વિકાસ થાય છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે ગર્ભથી જ બાળકના ઘડતરની શરૂઆત થઈ જવી જોઈએ, અને આજના વૈજ્ઞાનિકે પણ એ વાતને સ્વીકારી છે, સિદ્ધ કરી છે. અને આજનો સાયન્સ એમ કહે છે કે બાળકનું 80% ઘડતર માતાના ગર્ભની અંદર થાય. કેટલા? 80%. ઓ ધ્યાન રાખજો, 80% ઘડતર ગર્ભની અંદર થાય. અને એ બાળક જન્મી જાય અને જન્મ્યા પછી 18 વર્ષનો થાય ત્યાં સુધી બાકીના 18% ઘડતર થાય. કેટલા ટકા થયા ટોટલ? 98%. કેટલા બચ્યા? 2. એ 18 વર્ષને પાર કરી જાય અને પછી મરે ત્યાં સુધી માત્ર ને માત્ર 2%. કેટલા ટકા? 2% ઘડતર થાય. હવે તમે વિચાર કરો કે 2% ઘડતર કરવાની જવાબદારી કોના ઉપર આવી? આ સંતો બેઠા એની પાસે. તમારું બાળક છે એ ગર્ભમાં હોય ત્યારે તમારી પાસે હોય, જન્મી અને 18 વર્ષનો થાય ત્યારે તમારી પાસે હોય, તો તમે તમારા સંતાનના ઘડતર માટે શું કર્યું? જ્યારે માત્ર 2% જવાબદારી સંતો ઉપર છે ત્યારે આ સંતો માથે 100% ટકો કરાવીને તમારા સંતાનના ઘડતર માટે મંડ્યા છે. અને તમારા ઉપર 98% ઘડતરની જવાબદારી છે, છતાંય તમે હજી મંડ્યા હોય તો આ ના ના પાડતા. હા, ઘણા મંડી ગયા છે. કારણ કે આ સંતો છે અહીંયા આવ્યા છે ને આ વાતો તમને વારંવાર કરી છે. જો મિત્રો ભવિષ્યની અંદર સુખી થવું હોય તો તમારા સંતાનનું ઘડતર કરો, જો તમારા સંતાનનું ઘડતર નહીં કરો તો ભવિષ્યની અંદર દુખી થવાનો વારો આવશે. અને એના માટેનો પહેલો એસ આવે છે સંયમ. જો તમારા જીવનની અંદર સંયમ આવ્યો તો તમારું સંતાન છે ને એ શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત થશે. જે મા બાપ ઉત્તમ સંતાનની ઈચ્છા રાખતા હોય, જે મા બાપને એમ હોય કે અમારો સંતાન શ્રેષ્ઠ બને, એ મા બાપે પોતાના જીવનની અંદર સંયમ રાખવો પડે. સંયમી જીવન જીવવું પડે તો તમારે ત્યાં સંતાન ઉત્તમ પ્રકારનું પ્રાપ્ત થાય. ઇતિહાસ આપણો સાક્ષી પૂરે છે. કશ્યપ ઋષિ એને 2 પત્ની હતી. કેટલી? 2. એક દીતિ, બીજી અદિતિ. કશ્યપ પોતે ઋષિ છે, એને 2 પત્નીઓ છે અને સંયમી જીવન જીવે છે. અદિતિ થકી કશ્યપ ઋષિને દેવતાઓની પ્રાપ્તિ થઈ. કોની? દેવતાઓ. અને એ જ કશ્યપ ઋષિ એની બીજી પત્ની દીતિ, એને એક દિવસ અયોગ્ય સમયે આવી અને ઋષિ પાસે ઋતુદાનની માંગણી કરી છે. આવો સંધ્યાનો સમય હતો અને આવી પતિ પાસે ને કીધું કે પતિદેવ, અત્યારે તમે મને ઋતુદાન આપો, મારી સાથે સંભોગ કરો. આવી અયોગ્ય માંગણી કરી. કશ્યપ ઋષિએ સમજાવ્યું કે દેવી, અત્યારે સંધ્યાકાળ છે અને આ સમયે ક્યારે એ કામ ન કરાય, માટે સંયમ રાખો. તમારી ઈચ્છા ઉપર તમે સંયમ રાખો. પણ દીતિ માની નથી. અતિશય જ્યારે આગ્રહ કર્યો ત્યારે દીતિની ઈચ્છા પૂર્તિ માટે કશ્યપ ઋષિ એની સાથે સંગ કર્યો. અને એમ કહેવાય કે વર્ષો પછી એ જ કશ્યપ ઋષિને અદિતિ થકી દેવતાઓ પ્રાપ્ત થયા હતા, પણ દીતિ થકી એને ત્યાં અસુરોનો જન્મ થયો છે. કારણ શું? એક જ બાપ છે છતાંય દેવતાઓ અને દાનવો કેમ? તો કે માતા છે પોતાના જીવનની અંદર સંયમ ચૂક્યા અને એને કારણે એની ઘરે અસુરોનો જન્મ થયો છે. બાકી પ્રહલાદજી, એના બાપાએ મારી નાખવા સુધીના પ્રયત્ન કર્યા છે, છતાંય પણ એણે સંસ્કાર મૂક્યા નથી. કેમ? તો કે જ્યારે એનો ગર્ભાધાન થયો ત્યારે બહુ સારો સમય હતો અને સારી ક્રિયા કરતા હતા મા બાપ.
ગર્ભની અંદર યોગ્ય સંસ્કાર મળ્યા હતા તો એનો બાપ શત્રુ હતો, મારી નાખવા સુધીના પ્રયત્ન કર્યા છતાંય પણ એ પ્રહલાદજીએ ભગવાનનું નામ છોડ્યું નથી. ભીતિ થકી જે અસુરો થયા એને મારવા માટે ભગવાન વરાહ રૂપે થયા અને વરાહ રૂપે થઈને જ્યારે હિરણ્યાક્ષને માર્યો ત્યારે હિરણ્યકશિપુને ભગવાન પ્રત્યે વૈર થયું અને ભગવાનને મારવા માટે શક્તિ મેળવવા માટે એ મંદરાચર પર્વત પર જઈ અને ત્યાં તપશ્ચર્યા કરવા લાગ્યો. પણ એ જ્યારે તપ કરવા માટે જવા તૈયાર થયો ને એની પત્ની કયાદુને કહ્યું કે હવે હું જાઉં છું તપ કરવા માટે, વર્ષો પછી હું આવીશ. એની પત્ની કે ભલે જાઓ તપ કરવા. અને હિરણ્યકશિપુ તપ કરવા માટે તો ગયો પણ હાંજ પડીને પાછો આવી ગયો ઘરે. એની પત્ની કયાદુએ પૂછ્યું, કામ તમે તો કહેતા હતા તપ કરવા માટે જાઉં છું અને આજે પાછા આવી ગયા? તો કે દેવી શું કરું, વિઘન થયું. વિઘન કે શું વિઘન થયું? અરે હું જે ઝાડ નીચે બેસી અને તપ કરવા ઈચ્છતો હતો બેઠો, પણ જેવો તપનો મેં પ્રારંભ કર્યો ને એ ઝાડ ઉપર એક પોપટ આવ્યો અને મારા શત્રુનું નામ લેવા લાગ્યો. તમારા શત્રુ કોણ? તો કે ઓલો નારાયણ છે. શું એનું નામ લેવા લાગ્યો? ગયા દુએ વિચાર કર્યો કે આ અસુર આના મોઢે નારાયણ નું નામ કે આજે મોકો મળ્યો છે ને આજે તો નામ લેવડાવી લો. અને વારંવાર પૂછવા લાગી કે તમે કયો ભલે પણ મને તમારી વાતનો વિશ્વાસ ના આવે. પોપટ બોલે કે હા બોલતો તો શું બોલતો તો? કે નારાયણ. ના ના તમે ખોટો બોલો, પોપટ કોઈ દી ના. અરે પણ કોને બોલતો તો શું બોલતો તો? કે નારાયણ. આમ વારંવાર નામ લેવડાવ્યો. અરે થોડીક વાર થાય, અરે કે હું ભૂલી ગઈ ઓળો પોપટ શું કહેતો હતો? તો કે નારાયણ. આમ કરતા કરતા સાંજ પડી ગઈ અને રાત પડી અને બંને ઈ કયાદુને હિરણ્યકશિપુ છે એ પોતાના શયન કક્ષની અંદર ગયા અને કયાદુ યુક્તિ દ્વારા હિરણ્યકશિપુ પાસે વારંવાર ભગવાનનું નામ લેવડાવે છે અને ઈ નામ લેતા લેતા ઈ હિરણ્યકશિપુએ કયાદુનો સંગ કરી અને એની અંદર ગર્ભાધાન કર્યું. નિષ્કુળાનંદ સ્વામી બહુ અદ્ભુત આ પ્રસંગની નોંધ લીધી છે. હિરણ્યકશિપુએ સાંભળ્યો સમાગમ કરે. નારદજી જે કઈ કથા વાર્તા કહે
ભોગી કર્યો છે. સંકલ્પ કર્યો અને બાળકનો જન્મ થયો છે. ધીરે ધીરે મોટા થયા અને અસુરોની સ્કૂલની અંદર એને ભણવા માટે મૂક્યા, છતાંય પણ એણે ભગવાનનો નામ છોડ્યો નહીં. ઉલટાનો જેટલા જેટલા બાળકો હતા એ બધાને નારાયણ નામની અંદર મસ્ત બનાવી દીધા, બધાને ભગવાનના ભગત બનાવી દીધા. ને તમે સૌ જાણો છો કે એના બાપે એને કેટલા મારવાના પ્રયત્ન કર્યા, છતાંય પણ એણે ભગવાનનો નામ છોડ્યો નહીં. તો આનું કારણ શું? આખી સ્ટોરી તમે સાંભળી, આખી વાત સાંભળી. આ ગપુ નથી, ઇતિહાસ છે આપણો, સત્ય બનેલો પ્રસંગ છે. આનું કારણ બતાવો. અને બે કારણ છે. એક તો જ્યારે પ્રહલાદનો ગર્ભાધાન થયો ત્યારે મા બાપ છે એ ભગવાનના નામનો જાપ કરતા હતા. બીજું કારણ કે પ્રહલાદ જ્યારે ગર્ભની અંદર હતા ત્યારે એની માં કયાદુ છે એ સત્સંગ કરતા હતા. નારદજીનો સમાગમ કર્યો એને કારણે પ્રહલાદ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ.